જય સ્વામિનારાયણ લોહાના વચનામૃતના ત્રીજા પદમાં ભગવાદ સ્વામી અને શિવાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે જેને મહાત્મ જ્ઞાન નિશ્ચય હોય તેને અર્થે શું થાય સ્વામિનારાયણ ભગવાન જવાબ આપે છે કે જેને ભગવાન પ્રતિ મહાત્મ જ્ઞાન નિશ્ચય હોય તેને અર્થે શું શું ના થાય આપણે ભગવાનને પામવા માટે કેટલું કષ્ટ સહન કરી શકીએ છીએ ચલો જમકુબાનું ઉદાહરણ લઈએ ભગવાનને પામવા માટે દેહનો કષ્ટ સહન કર્યો અને આરામની જિંદગી અને અભિમાનનો ત્યાગ કર્યો હતો ઉદયપુરના મહારાણી હતા નાનપણથી ભક્તિમાં બહુ જ રુચિ હતી પણ એમના પતિ ઉદયપુરના રાજા ચમકુબાને ભગવાનની ભક્તિ નતા કરવા દેતા એક દિવસ જમકુબાએ બે બ્રાહ્મણોને સ્વામિનારાયણ ભગવાનનું નામ જપતા સાંભળ્યા ભગવાનનું નામ જ સાંભળીને એમના હૃદયમાં ભક્તિનો ભાવ જાગ્યો એમને વિચાર્યું કે બસ નામ સાંભળવાથી આટલી શાંતિ મળતી હોય તો એમને મળીને કેવું લાગશે એમને પૂછતાછ કરી અને ખબર પડી કે એ બ્રાહ્મણો ગુજરાત થી આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે બસ ભગવાનનું નામ સાંભળીને જ એમણે નિશ્ચય કરી દીધું કે એ મહેલનો અશ્વ આરામ છોડીને પોતાને મહારાજના ચરણોમાં સમર્પિત કરશે એક રાત એમની સાડીઓ જોડીને એક લાંબી દોરી બનાવી અને એમની બારીમાંથી નીચે ઉતર્યા ઉઘાડા પગે એ પાણીના નાળામાંથી મહેલ બહાર નીકળ્યા મહેલ તો છોડી દીધો પણ ગઢડા જવાનો રસ્તો નહોતો ખબર એ આખી રાત ચાલતા રહ્યા સવાર પડી તો રાજાને ખબર પડી કે જમકુબાએ મહેલ છોડ્યો હતો તરફ જમકુબાને શોધવા માટે સૈનિક મોકલ્યા જ્યારે જમકુબાને ખબર પડી કે સૈનિકોનું લશ્કર પાછળ આવે છે એ પણ બહુ ચિંતામાં પડી ગયા પછી એમને રસ્તા ઉપર એક મરેલા ઊંટનું હાર્ટ પિંચર મહારાજને કેવી રીતે મળત સૈનિકોએ બહુ જ શોધ્યા પણ જમકુબાનો કોઈ હતો નહોતો ત્રણ દિવસ સૈનિકો અમને શોધતા રહ્યા અને ત્રણ દિવસ જમકુબા અન્ય જન વગર સ્વામિનારાયણ ભગવાનનું નામ જપતા

ખેસ અને ધોતી પહેરીને લાકડી પકડીને ભગવાન એમની સા સામે આવ્યા જમકુબાએ એમને પૂછ્યું કે ગોળદાદા તમે કઈ બાજુ જાવ છો મને ગઢપુર જવું છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે ગૌર મહારાજે કીધું કે ચલ દીકરી હું તને મારી સાથે લઈ જઈશ પણ તને પણ તે કશું ખાધું પીધું છે જમકુબાએ ના પાડી તરત એમની સામે એક નદી આવી જેમાંથી જમકુબાએ પાણી પીધું ગૌર મહારાજે પછી એમની સુખડી પણ આપી ખાવા માટે આવી રીતે મહારાજ જમકુબાને ઘરડા લાવ્યા અને કીધું કે દાદા ખાચર ના દરબારમાં જાજે ત્યાં તને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થશે આ કહીને ગૌર મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને જમકુબા ગયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા દાદા ખાચરના દરબારમાં એમને બહુ જ ઉત્સાહથી દેહ ભાવ છોડીને કામ કર્યું એમને રાણી હોવાનું કોઈ અભિમાન નતું એક દિવસ મહારાજે એમને ગાયનું છાણ સાફ કરતા જોયા અને ત્યારે તેમને લાડુ કીધું કે તમને ખબર છે આ કોણ છે એમના મહેલમાં હજારો નોકર હતા તો પણ એ બધું છોડીને અહીંયા આવ્યા છે એમને આ કામ ના શોભે પછી જ્યારે ભુજથી લાડીબા આવ્યા ત્યારે મહારાજ જમકુબાને એમના જોડે મોકલ્યા અને એમને એક નવું નામ આપ્યું માતાજી માતાજીએ ભુજમાં મહારાજનો બહુ જ સત્સંગ કર્યો અને અંતિમ શ્વાસે સ્વામિનારાયણ ભગવાન પોતે એમને અક્ષરધામ લઈ જવા આવ્યા આ વાર્તાનો સાર એ છે કે અગર આપણે નિર્ણય લઈએ છીએ કે આપણે સ્વામિનારાયણ ભગવાનના જોડે એક થવું છે તો ભગવાન આપણને શક્તિ અને ભક્તિ આપે છે એક મહારાણી મહેલ છોડી ત્રણ દિવસ મરેલા ઊંટની અંદર રહીને ભગવાનને મળી શકે છે તો આપણે શું નથી કરી શકતા જય સ્વામિનારાયણ